નમસ્કાર ધ ક્લાસ યુટ્યુબ સર્વ સ્વાગત છે મિત્રો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત દ્વારા નવી ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે મિત્રો આ ભરતી ક્લાર્ક ઇન્સ્પેક્ટર પટાવારા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ આસિસ્ટન્ટ સેક્રેટરી વગેરે પોસ્ટ પર ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે મિત્રો આ વિડીયોમાં આપણે આ ભરતીને લગતા તમામ પ્રકારના ક્રાઇટેરિયા વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો તો તમને આ ભરતીને લગતા તમારા જે પણ પ્રશ્ન અને ડાઉટ હશે તે ક્લિયર થઈ રહેશે મિત્રો આ ભરતીની અન્ય માહિતી જોઈએ એ પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલ બે આઇકન પણ દબાવી દેજો મિત્રો તમે જોઈ શકો છો આ ભરતીની આ ઓફિશિયલ જાહેરાત છે જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત નવી સરદાર માર્કેટ ડુભલ સુરત ખાતે આ ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો સૌપ્રથમ પોસ્ટની વાત કરીએ તો સૌપ્રથમ જગ્યાનું નામ છે આસિસ્ટન્ટ સેક્રેટરી જેની ટોટલ જગ્યા એક છે જેની શૈક્ષણિક લાયકાત

એમ કોમ એલ એલ બી ઓછામાં ઓછો ત્રણથી ચાર વર્ષનો વહીવટી કામગીરી અંગેનો અનુભવ માગવામાં આવે છે અને કોમ્પ્યુટર ઇન્ટરનેટ ગુજરાતી ભાષાની જાણકારી હોવી જરૂરી છે આ પોસ્ટ માટે ઉંમર મર્યાદા ત્રીસ વર્ષની રાખવામાં આવે છે આગળની પોસ્ટ છે ઇન્સ્પેક્ટરની જેની ટોટલ ખાલી જગ્યા પાંચ છે જેની શૈક્ષણિક લાયકાત બી કોમ ઓછામાં ઓછો ત્રણથી ચાર વર્ષનો ફિલ્ડનો અનુભવ હોવો જોઈએ કોમ્પ્યુટરનો અનુભવ હોવો જરૂરી છે તથા ગુજરાતી ભાષાની જાણકારી હોવી જરૂરી છે અને ઇન્સ્પેક્ટર માટેની પોસ્ટ માટે ઉંમર મર્યાદા ત્રીસ વર્ષની રાખવામાં આવે છે અને આ પોસ્ટ માટે ફક્ત પુરુષ ઉમેદવાર જ અરજી કરી શકશે ત્યાર પછી ચોથી પોસ્ટ છે ક્લાર્ક માટેની જેની ટોટલ ખાલી જગ્યા બે છે જેની શૈક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક કોમ્પ્યુટર અથવા ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગની જાણકારી હોવી જોઈએ અને આ પોસ્ટ માટે પણ ઉંમર મર્યાદા ત્રીસ વર્ષની રાખવામાં

અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે અને એ અરજી ફોર્મમાં તમારી સંપૂર્ણ ડિટેલ્સ ભરીને એ ફોર્મમાં તમારે ત્રીસ દસ બે હજાર વીસ સુધીમાં એ ફોર્મ તમારે ભરીને સબમિટ કરાવવાનું રહેશે એટલે કે તમારે ફોર્મ ભરીને આપી દેવાનું રહેશે ત્રીસ દસ બે હજાર વીસ સુધી અરજી ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ ચોવીસ દસ બે હજાર વીસ રહેશે મિત્રો આ ભરતીના કેટલાક ક્રાઇટેરિયા વિશે વાત કરવામાં આવે છે તો તમામ સર્ટિફિકેટોની સર્ટિફાઈડ અરજી તથા ઇન્ટરવ્યુ બાબતે જે નિર્ણય બજાર સમિતિ સુરત કરશે તે આખરી ગણવામાં આવશે લેખિત મૌખિક ઇન્ટરવ્યુ માટે ઉમેદવાર પોતાના ખર્ચે આવવાનો રહેશે તેમજ ઇન્ટરવ્યુ સમયે શૈક્ષણિક લાયકાત લિવિંગ સર્ટિફિકેટ તથા જરૂરી કામકાજના અનુભવ વગેરે ઓરિજિનલ સર્ટિફિકેટ જોડે રાખવા તમામ અરજદારોની નિયત નમૂનાનું જ અરજી ઉપરોક સરનામે કરવાની રહેશે અરજી માટેનું નિયત ફોર્મ સંસ્થામાંથી સવારે દસ થી પાંચ વાગ્યા સુધીમાં પચાસ રૂપિયા ભરીને તમારે તારીખ વીતી ગયા પછીના અરજી માન્ય ગણવામાં આવશે નહીં જે મિત્રો તમે અહીં આ સરનામું છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત નવી સરદાર માર્કેટ ડુબલ સુરત ખાતેથી તમારે ચોવીસ દસ બે હજાર વીસ સુધીમાં તમારે અરજી ફોર્મ મેળવી લેવાનો રહેશે અરજી ફોર્મ મેળવવાનો સમય પણ અહીં આપવામાં આવે છે સવારે અગિયાર વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન અને અરજી ફોર્મ માટે તમારે પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે એ અરજી ફોર્મમાં તમારી શૈક્ષણિક લાયકાત અને અનુભવના કામકાજના તમામ જે વિગતો છે તમારે દર્શાવવાની રહેશે અને તમારે ત્રીસ દસ બે હજાર વીસ સુધીમાં અરજી કરી દેવાની રહેશે તો મિત્રો આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત નવી સરદાર માર્કેટ દ્વારા અલગ અલગ પોસ્ટ પર આ ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ હતી મિત્રો આ જાહેરાત તમે પીડીએફ સ્વરૂપે મેળવવા માંગો છો તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો તો લાઇક કરજો અને આવા જ પ્રકારની અન્ય માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ